નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તલાટી અને જુનિયર ક્લાર્ક માટે ગુજરાતી સાહિત્યના મોસ્ટ આઈએમપી પચાસ પ્રશ્નો પ્રશ્ન એક કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ જણાવો જવાબ ચાંગદેવ પ્રશ્ન બે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ જણાવો જવાબ ધંધુકા પ્રશ્ન ત્રણ સામર શાહનો વિવાહ કૃતિના કવિ કોણ છે જવાબ નરસિંહ મહેતા પ્રશ્ન 4 નરસિંહ મહેતાને કયા મંદિરમાં સાત સાત દિવસ ભક્તિ કરતા ભક્તિનો ગાઢો રંગ લાગ્યો જવાબ ગોપનાથ મહાદેવ પ્રશ્ન પાંચ ગુજરાતીમાં ભક્તિ કવિતાનો પ્રારંભ કોની રચનાઓથી થાય છે જવાબ નરસિંહ મહેતા પ્રશ્ન છ નરસિંહ મહેતાએ રચેલા પ્રભાતિયા કયા છંદમાં જોવા મળે છે જવાબ ઝૂલના છંદમાં પ્રશ્ન સાત નરસિંહ મહેતાના પદોમાં કઈ ભક્તિનું નિરૂપણ જોવા મળે છે જવાબ પ્રેમ પ્રેમલક્ષના પ્રશ્ન આઠ નરસિંહ મહેતાનું જન્મસ્થળ તળાજા કયા જિલ્લામાં આવેલું છે જવાબ ભાવનગર જિલ્લામાં પ્રશ્ન નવ નરસિંહ મહેતાએ હુંડી ચિઠ્ઠીમાં કોનું નામ લખ્યું હતું જવાબ ચતુર્ભુજ વિષ્ણુ ભગવાનનું પ્રશ્ન દસ મીરાબાઈ ક્યાંના વતની હતા જવાબ મેળતાના પ્રશ્ન અગિયાર મીરાએ જીવનના અંતિમ વર્ષો ક્યો વિતાવ્યા હતા જવાબ દ્વારિકામાં પ્રશ્ન બાર ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા કોણ છે જવાબ ભાલણ પ્રશ્ન તેર મીરાબાઈના લગ્ન મેવાડના રાણા સંગ્રામસિંહના પાટલે પુત્ર ખાલી જગ્યા સાથે થયા હતા જવાબ ભોજરાજ પ્રશ્ન ચૌદ ગુજરાતી કવિ ભાલણની સમાધિ ક્યો આવી છે જવાબ પાટણ ખાતે પ્રશ્ન પંદર કયા ગુરુના ચરણે બેસીને અખાએ વેદાંત ગ્રંથોનું અધ્યયન કર્યું જવાબ બ્રહ્માનંદજી પ્રશ્ન સોળ કવિ અખોનું મૂળ નામ જણાવો જવાબ અક્ષયદાસ સોની પ્રશ્ન સત્તર છપ્પા સાથે કયા કવિનું નામ જોડાયેલું છે જવાબ અખો પ્રશ્ન અઢાર મહાકવિ પ્રેમાનંદને હિન્દી છોડીને ગુજરાતી ભાષામાં કવિતા રચવાનું કોને કહ્યું જવાબ ગુરુ રામચરણ પ્રશ્ન ઓગણીસ અભિમન્યુ આખ્યાનના રચિતા કોણ છે જવાબ પ્રેમાનંદ પ્રશ્ન વીસ ગુજરાતી સાહિત્યમાં ઓકાહરણના સર્જકનું નામ શું છે જવાબ પ્રેમાનંદ પ્રશ્ન એકવીસ પદો અને ગરબીઓથી લોકપ્રિય બનેલા કવિ શ્રી દયારામ ક્યાના વતની હતા જવાબ ચાણોદ પ્રશ્ન બાવીસ શક્તિપીઠ બહુચરાજીનું સ્તુતિ ગાણ કરનાર પ્રખ્યાત દેવી ભક્તનું નામ જણાવો જવાબ વલ્લભ મેવાડો પ્રશ્ન ત્રેવીસ ગરબાના પ્રણેતા કોને ગણવામાં આવે છે જવાબ વલ્લભ મેવાડાને પ્રશ્ન ચોવીસ કવિ ધીરાનું જન્મસ્થળ કયું હતું જવાબ સાવલી પ્રશ્ન પચીસ ધીરા ભગતના પદો કયા નામે જાણીતા છે જવાબ કાફી પ્રશ્ન છવ્વીસ ગુજરાતી સાહિત્યમાં ભવાઈ વેશો કોને લખ્યા હતા જવાબ ઈશાહિત ઠાકરે પ્રશ્ન સત્યાવીસ ભવાઈનો કયો વેશ સૌથી જૂનામાં જૂનો મનાય છે જવાબ રામદેવનો વેશ પ્રશ્ન અઠ્યાવીસ કવિ દલપતરામનું જન્મસ્થળ જણાવો જવાબ વઢવાન પ્રશ્ન ઓગણત્રીસ પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા કયા કવિ વડોદરા ગયા જવાબ નર્મદ પ્રશ્ન ત્રીસ ગુજરાતની અસ્મિતા પર કાવ્ય લખનાર સાહિત્યકાર કયા છે જવાબ નર્મદ પ્રશ્ન એકત્રીસ જય જય ગરવી ગુજરાત ગીતના રચિતાનું નામ જણાવો જવાબ કવિ નર્મદ પ્રશ્ન બત્રીસ ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઈ છે જવાબ મારી હકીકત પ્રશ્ન તેત્રીસ એક સમયની સ્થપાયેલી ગુજરાત વર્ન્યુક્યુલર સોસાયટી અત્યારે કયા નામે ઓળખાય છે જવાબ ગુજરાત વિદ્યાસભા પ્રશ્ન ચોત્રીસ નંદશંકર મહેતાએ ગુજરાતની સૌપ્રથમ નવલકથા કરણ ગેલો કયા વર્ષમાં લખી હતી જવાબ અઢારસો સાસઠમાં પ્રશ્ન પાંત્રીસ ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે સૌ પ્રથમ શુદ્ધ ગુજરાતી પંચાંગ પ્રગટ કરનાર કોણ હતા જવાબ ઈચ્છારામ દેસાઈ પ્રશ્ન છત્રીસ ગુજરાતી સાહિત્યમાં ખંડ સ્વરૂપના જનક કોણ ગણાય છે જવાબ મણિશંકર ભટ્ટ પ્રશ્ન સાડત્રીસ ગુજરાતીમાં ખંડ કાવ્યો પ્રકાર કયા સાહિત્યકાર દ્વારા રચાયો જવાબ કાંત દ્વારા પ્રશ્ન આડત્રીસ કાંત ઉપનામ કયા કવિનું છે જવાબ મણિશંકર ભટ્ટ પ્રશ્ન ઓગણચાલીસ હૃદય ત્રિપુટી કૃતિના સર્જકનું નામ જણાવો જવાબ સુરસિંહજી ગોહેલ પ્રશ્ન ચાલીસ કવિ કલાપીની કર્મભૂમિ લાઠી કયા જિલ્લામાં આવેલું છે જવાબ અમરેલી જિલ્લામાં પ્રશ્ન એકતાલીસ ગુજરાતી સોનેટના પિતા તરીકે કયા કવિ ઓળખાય છે જવાબ બક ઠાકોર પ્રશ્ન બેતાલીસ બળવંતરાય ઠાકોરની કૃતિ જણાવો જવાબ ભણકાર પ્રશ્ન તેતાલીસ સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ હતા જવાબ ગોવર્ધનરામ ત્રિપાઠી પ્રશ્ન ચુવાલીસ સરસ્વતી ચંદ્ર નવલકથાના કુલ કેટલા ભાગ છે જવાબ ચાર ભાગ પ્રશ્ન પિસ્તાલીસ કવિ બોટાદકરનું પૂરું નામ જણાવું જવાબ દામોદર ખુશાલકર બોટાદકર પ્રશ્ન છેતાલીસ ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા જવાબ રણજીત રામ વાવાભાઈ પ્રશ્ન સુડતાલીસ સવાઈ ગુજરાતી તરીકે કયા લેખક જાણીતા છે જવાબ કાકા સાહેબ કાલેલકર પ્રશ્ન અડતાલીસ કમા મુનશીનું ઉપનામ જણાવો જવાબ ઘનશ્યામ પ્રશ્ન ઓગણપચાસ રામનારાયણ વિશ્વનાથ પાઠકનું ઉપનામ જણાવો જવાબ દ્વિરેફ પ્રશ્ન પચાસ સવાયા ગુજરાતીની ઉપાધિ ગાંધીજીએ કોને આપી હતી જવાબ કાકા સાહેબ કાલેલકરની